ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આખરી દિવસ હોય ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ને સાંજે 5 વાગે પ્રચારના પડઘમ બંધ થઈ જશે અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવવા માટે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોની અસંખ્ય સંખ્યામાં જનમેદની જોતા બનાસકાંઠો જિલ્લો કોંગ્રેસ કવર કરે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે અને કોંગ્રેસના ભારી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યા છે. ત્યારે થરાદ ખાતે અન્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસના કાર્યકરોની વિશાળ જનસભાઓ યોજાઈ હતી. ત્યારે ગુલાબસિંહ રાજપૂતની પણ મોટી સભા યોજાઈ હતી અને કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના ઉમેદવારને જીતાડી લાવવા માટે મક્કમ બન્યા અને 125ની વધારે સીટો મેળવી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનાવવામાં આવશે તેવું આહવાન પણ કરવામાં આવ્યું અને વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ ગુજરાતમાં કોંગ્રેસે આજે અંતિમ દિવસે સ્થાનિક નેતાઓ જોર લગાવી અને પ્રચાર કર્યો હતો અને મોટી મોટી સભાઓનું આયોજન અને રેલીઓ અને રોડ શો કરવામાં આવી રહ્યા. આમ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસે આજે જબરજસ્ત જુસ્સા સાથે રેલીઓ કાઢી અને જનસમર્થન સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આજે રેલીમાં જોડાયા હતા. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વનું નિર્ણાયક સાબિત થશે. આ વર્ષે ત્રિપાંખીયો જંગ હોય ત્યારે ગુજરાતમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવું રહ્યું. मुझे बाहर के लोग सब गालियां देते हैं, मेरा अपमान करते हैं, इसीलिए मुझे बचाओ. अरे भाई, आप अगर बुरा काम करते हैं तो इस देश के प्रधानमंत्री वो कन्याकुमारी से लेकर कश्मीर तक बोलेंगे ही, सौराष्ट्र से लेकर बंगाल तक भी बोलेंगे. वो बार बार यहां क्यों आके रोते हो? आपको दिल्ली में काम दिया गया है, फिर यहां गली गली क्यों फिर रहे हो? मैं पूछता हूं, रोड शो 50 किलोमीटर, आज भी रोड शो, कल भी रोड शो. रोड शो एक प्रधानमंत्री जी इलेक्शन में गली गली वोट मांगने के लिए. और जिनको हराने के लिए, जिनके पास पैसे नहीं, छोटे मोटे व्यापारी हो, मिडिल क्लास के लोग हो, दलित हो, उनके खिलाफ प्रचार करने के लिए आप आए. फिर आपके एमएलए कोई नहीं है यहां पर उनके खिलाफ बोलने के, आपके कार्यकर्ता नहीं है, आपके पार्टी के लोग नहीं है. वो तो एक काम करने दो उनको, कम से कम एमएलए का, म्युनिसिपालिटी का, जिला पंचायत का वो करने दो. आपको दिल्ली में भेजा है, दिल्ली के दरबार को आप संभालो. लेकिन उनको तृप्ति नहीं, उनको पावर होना, अधिकार होना, पंचायत से लेकर प्राइम मिनिस्टर तक उनको ही अधिकार होना.